નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ધોરણ 4ની અંદર આસપાસમાં રિયાની ટ્રેન મોડી પડી વિશે પાઠ જોતા હતા. એમાં આપણે જોયું હતું કે રિયાની ટ્રેન મોડી પડી પાઠના જે પેલું છે ટાઇટલ, એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે. તો એ મોડી પડી એની ચર્ચા કરવામાં આવેલી છે. તો રિયાની ટ્રેન જે હતી એ વાપી, વલસાડ, સુરત અને મુંબઈ તરફ જે જવા આવવાવાળી તમામ ટ્રેનો હતી એ તમામ ટ્રેનો એમ કે 2 કલાક મોડી પડી એમ કે મોડી આવશે. પછી એના પછી રિયાને લોકો હતા એના ચા નાસ્તોને પટાવી અને એના પપ્પા હોય છે રેલવે સ્ટેશનની મુલાકાત લેવા માટે એને લઈ જાય છે. ત્યાં આગળ રિયા રૂમ જે હોય છે ટિકિટ બારી, પછી પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, પછી ટોયલેટ રૂમ, ટિકિટ બારી અને ટિકિટ રૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની સુવિધા, બરાબર, પછી કોઈ અમુક પ્લેટફોર્મ માટેની સીડીવાળા જે એમ કે પુલ હતા એક પુલ ઉપરથી બીજા પર એમ કે એ બધી જે ટ્રેનો હતી એ બધું એ જોતી હોય છે, બરાબર. ત્યાર પછી એમ કે જે સફાઈ કર્મચારીઓ હોય છે કામદારો એમ કે ટ્રેનોના ડબ્બા સાફ કરી રહ્યા હોય છે એ પણ એ જોવે છે. એની પછી આપણે અત્યારે પેજ નંબર 50 ઉપર જોવાનું છે. તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 50 કાઢશે, જોડે પેન્સિલ રબર લઈને બેસશે. પેજ નંબર 50, 29 મે, ટાઈમ છે 7 વાગ્યાનો. હવે માઇકમાં સૂચના આપવામાં, એટલે માઇકમાં એમ કે સૂચના અપાઈ, અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનેથી આવી, અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા, ટ્રેન ચાલે. એમ કે 2 મિનિટમાં ટ્રેન હતી જે એમ કે વડોદરા સ્ટેશનેથી આવી અને પછી અમે એમ કે ડબ્બામાં બેઠા. સવાર થઈ ગઈ હતી, બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું. એમ કે સવાર થઈ ગઈ હતી અને બહારનું જે વાતાવરણ હતું એ એમ કે ખૂબ જ સુંદર લાગતું હતું. અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈ ઊભા હતા. હવે અહીંયા આની નીચે અંડરલાઇન કરી દો, પ્રશ્નમાં પૂછાય તો તમારે લખવા થાય. ફાટક પાસેથી પસાર થઈ રહી હતી, લોકો ફાટકની બંને બાજુ ટ્રેન કે પસાર થઈ રહે એની રાહ જોઈને ઊભા હતા. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ફાટક રિયાએ ફાટક પાસે કે શું શું જોયું હતું એનું. તો એમ કે ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. એમ કે ત્યાં આગળથી જે પસાર થઈ રહ્યા હતા, બરાબર, ટ્રેન જતી હોય, બરાબર, પાટા પરથી એ વખતે ટ્રેન ત્યાંથી પસાર થાય એના માટે લોકો એમ કે રાહ જોઈને ઊભા હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે જો ટ્રેન આવવાની હોય, આપણે ક્યાંય જતા હોઈએ, ટ્રેન આવવાની હોય તો તેનો ફાટક એમ કે બંધ કરી દેવામાં આવતું હોય છે. આજુબાજુ જે એમ કે સાધનની અવર જવર હોય છે તે એમ કે બંધ કરી દેવામાં આવે છે. કેમ કે ટ્રેન એટલી ઝડપથી ચાલતી હોય છે કે અચાનક એ આવી જતી હોય છે અને બહુ મોટી હોય એના માટે એમ કે બંધ કરી દેવામાં આવતું હતું. વાહન, અરે, કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું. કેટલાક લોકો જે હતા એ એમ કે પોતાનું વાહન બંધ કર્યા વગર એમ કે ઊભા હતા જેના લીધે એમ કે ત્યાંનું જે વાતાવરણ હતું એ ઘોઘાટવાળું અને ધૂમ્રવાળું થઈ ગયું હતું, ધુમાડાવાળું એમ કે થઈ ગયું હતું. આપણે જોઈએ કે કોઈ વાહન કે બંધ ના કર્યું હોય તો કેવું ધુમાડો આવતો હોય અને ઘોઘાટ થતો હોય છે એ રીતે. કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભા હતા. કેટલાક લોકો હતા એમ કે જે સળિયા હતા, બરાબર, એની નીચેથી એમ કે પાટાની નજીક આવીને એમ કે ઊભા હતા.
ખરેખર તે જોખમી હતું, ખરેખર તે જોખમી હતું, એમ કે આવું કરાય નહીં. અહીંયા આપણને ચિત્રમાં દેખાય જ છે કેટલાક લોકો એમ કે અહીંયા આવીને ઊભા છે, અહીંયા આજુબાજુ સાધનો ઊભા છે, કે ખરેખર એમ કે આવું કરવું જોઈએ નહીં. તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ. તે જ સમયે એમ કે અમારી જે ટ્રેન હતી એની બાજુમાંથી એમ કે બીજી ટ્રેન એમ કે પસાર થઈ. મેં અને હિમાક્ષે તે ટ્રેનના એમ કે ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી, જેથી ડબ્બા ગણી શક્યા નથી. પણ ટ્રેન ઝડપથી ચાલતી હોય તો એના ડબ્બા ગણવા હોય તો આપણે ગણી શકતા નથી. કે મેં અને હિમાક્ષે કે એ ડબ્બા ગણવાનો પ્રયત્ન કર્યો, પણ અમે ડબ્બા એમ કે ગણી શક્યા નહીં. કેમ કે બંને ટ્રેનો એમ કે એટલી ઝડપથી ચાલતી હતી. અહીંયા આપણને દેખાય છે એક ટ્રેન આવે છે અને સામેથી બીજી ટ્રેન જતી હોય છે. હવે એના પ્રશ્નો છે કેટલાક. તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો? જો હા, તે ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્લું હતું ત્યારે તેની હલનચલન કેવી હતી તે વિચારીને લખો. જે ફાટક પરથી આપણે પસાર થયા હોય, બરાબર, ક્યાંય ગયા હોય, રેલવે જતી હોય, ટ્રેન જતી હોય, એ સમયે ત્યાંનું વાતાવરણ માહોલ કેવો હોય છે એના વિશે એમ કે અહીંયા લખવાનું છે. એ ચિત્રમાં આપ્યું હતું બસ એ રીતનું અહીંયા લખવાનું છે. પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહનો બધા ઊભા હતા ત્યાં એ રીતે લખવાનું. રિયાએ ફાટક પાસે શું શું જોયું મેં તમને અંડરલાઈન કરાવી દીધી છે, છતાં આપણે પ્રશ્ન જોઈ લઈએ. દરેક વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ બુકની અંદર લખશે. લોકો ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. લોકો એમ કે ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો ઊભા હતા. બસ, કાર, રિક્ષા જેવા એમ કે જે માલસામાન ભરેલા ટ્રકો ને બધું હતું જેવા વાહનો હતા એ પણ એમ કે ત્યાં આગળ એમ કે ઊભા હતા. તો આપણે એ ચિત્રની અંદર જોયું કે એમ કે જે માલસામાન ભરેલા જે ટ્રકો હતા, બરાબર, જે સાધનો અવર જવર કરી રહ્યા હતા, એ તમામે તમામ સાધનો તે આગળ ઊભા રાખવામાં આવ્યા હતા. કેમ કે જે ટ્રેન એમ કે બહુ ફાસ્ટથી આવતી હોય છે ત્યારે એમ કે જે અમુક વાહન એમ કે બંધ કરી દેવામાં આવતા હોય છે, જો એની અથડામણ આવે તો એમ કે એનું કે અકસ્માત એક્સિડન્ટનો ભોગ એમ કે બનવું પડે છે. કેટલાક લોકો પોતાના વાહન એમ કે બંધ કર્યા વગર પણ ઊભા હતા, જેના કારણે ત્યાંનું વાતાવરણ કેવું થઈ ગયું હતું, ઘોઘાટવાળું અને ધુમાડાવાળું. જેથી કેટલાક લોકો એમ કે જોખમ ઘેરે ફાટકના સળિયા નીચે થઈને પણ એમ કે ત્યાં આગળ ઊભેલા હતા, પણ એવું એમ કે ખરેખર કરવું જોઈએ નહીં. તો અહીંયા જે આ પ્રશ્ન મેં તમને લખાવ્યો, રિયાએ ફાટક પાસે શું શું જોયું, દરેક વિદ્યાર્થી એ પ્રશ્નનો જવાબ તમારે નોટબુકની અંદર લખવાનો છે. આગળનો પાર્ટ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અને દરેક વિદ્યાર્થી આ પાર્ટ એકવાર શાંતિથી અત્યારે મેં ચલાવી એટલું જ નહીં, પરંતુ રિયાનો પાર્ટ જે પાર્ટ સાથે જે શરૂ થયો છે ત્યાંથી અત્યાર સુધીનું એકવાર શાંતિથી વાંચી દેવું. તો દરેક વિદ્યાર્થી પ્રશ્નનો જવાબ આસપાસની નોટબુકની અંદર લખશે અને એ તૈયાર પણ કરી દેવાનો છે. આગળનો જે આપણે પાઠ ચલાવવાનો છે, દરેક વિદ્યાર્થી એ પાઠ એકવાર શાંતિથી વાંચો તો સારું છે. દરેક વિદ્યાર્થી એક વખત જે આપણે આગળનું પેજ નંબર 52 લેવાનું છે એ દરેક વિદ્યાર્થી એકવાર વાંચી લેશે, પછી આપણે એ પાઠ તમને હું સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનું હોમવર્ક તમારે કરવાનું છે અને એની ઉપરનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન
તમે તમારી રીતે લખી લખવાનું છે કે તમે જ્યારે ફાટક પાસેથી પસાર થતા હોય, બરાબર, તમે કોઈ મુસાફરી કરી હોય એ સમયે તમે જ્યારે એમ કે જતા હોય ત્યારે ત્યાંનું વાતાવરણ કેવું હતું એ તમારે વિચારીને લખવાનું છે. તો મિત્રો, આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.